लड़ जाना मैं लड़ जाना, है लहू में एक चिंगारी जिससे जुनू तक है जाना, हर कतरा बोल रहा। दोस्तों आजनो आपणो व्याकरणनो टॉपिक छे एपोस्ट्रॉफी एस, एपोस्ट्रॉफी एस। ओके मित्रों, अपोस्ट्रॉफी एस शू छे? तो के व्यक्तिनु व्यक्ति साथेनु सकपन, के व्यक्तिनो वस्तु साथेनो संबंध के मालिकी, अथवा व्यक्ति प्राणी के पशुना अवयव दर्शावे छे। ओके मित्रों, शू? व्यक्तिनु व्यक्ति साथेनु सकपन, व्यक्तिनो वस्तु साथेनो संबंध के मालिकी, अथवा व्यक्ति के प्राणी अथवा पशुना अवयव दर्शावे छे। दाखला तरीके, देट इज मायास फाधर, पेला मायाना पिता छे। आ शू बतावे छे? सकपन। दीस इज अमन्स हाउस, आ अमननु घर छे। मित्रों आ शू बतावे छे? मालिकी। दीस इज अ मंकी टेल, आ वांदरानी पूछड़ी छे। शू बतावे छे? अवयव। दीस इज मोहन्स हैंड, आ मोहननो हाथ छे। ओके दोस्तों आवड़से? चालो हवे आपणे एनी जोईशुं एक्सरसाइज। ચાલો દોસ્તો એપોસ્ટ્રોફી એસ ની એક્સરસાઇઝ શું કીધું છે મિત્રો? એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખો, એનું એક ઉદાહરણ આપ્યું છે। ધીસ ઇઝ ધ હાઉસ ઓફ નીતિન, ધીસ ઇઝ ધ હાઉસ ઓફ નીતિન, આ નીતિનનું ઘર છે। ધીસ ઇઝ ધ હાઉસ ઓફ નીતિન, આ નીતિનનું ઘર છે। તો દોસ્તો એનું એપોસ્ટ્રોફી એસ થી વાક્ય શું બને? ધીસ ઇઝ નીતિન્સ હાઉસ, આ નીતિનનું ઘર છે। ઓકે ચલો એ જ રીતે આપણે બીજા વાક્ય બનાવવાના છે। જોઈ લો, પહેલું વાક્ય છે ધેટ ઇઝ ધ અંકલ ઓફ આદિત્ય। પેલા અંકલ છે કોના? આદિત્યના, આદિત્યના કાકા છે મિત્રો। તો એનું એપોસ્ટ્રોફી એસ થી વાક્ય શું બનશે? ધેટ ઇઝ આદિત્યસ અંકલ, પેલા આદિત્યના કાકા છે। ઓકે બીજું વાક્ય છે, તમે જાતે પ્રયત્ન કરજો, શું છે? ધીસ ઇઝ ધ ફાર્મ ઓફ સૌજીભાઈ, પેલું સૌજીભાઈનું ખેતર છે। તો એનું વાક્ય શું બનશે? ધીસ ઇઝ સૌજીભાઈસ ફાર્મ, પેલું સૌજીભાઈનું ખેતર છે। ઓકે દોસ્તો ચાલો મિત્રો પછી શું છે? ધીઝ આર ધ કાઉચ ઓફ રાકેશભાઈ, આ રાકેશભાઈની ગાયો છે। તેનું વાક્ય શું બનશે મિત્રો? ધીઝ આર રાકેશભાઈસ કાઉચ, આ રાકેશભાઈની ગાયો છે। ઓકે દોસ્તો એના પછી છે ધોઝ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ મિસ્ટર પંડિત, પેલા શ્રી પંડિતના વિદ્યાર્થીઓ છે। તો વાક્ય શું બનશે? ધોઝ આર મિસ્ટર પંડિત્સ સ્ટુડન્ટ્સ, પેલા શ્રી પંડિતના વિદ્યાર્થીઓ છે। બોલો દોસ્તો આવડશે? ચાલો મિત્રો એ જ પ્રમાણે પાંચમું વાક્ય છે ધેટ ઇઝ ધ ટેલ ઓફ અ મંકી, પેલી વાંદરાની પૂંછડી છે। તેનું વાક્ય શું બનશે? ધેટ ઇઝ મંકી ટેલ, પેલી વાંદરાની પૂંછડી છે। ઓકે મિત્રો ચલો ધીસ ઇઝ ધ કાર ઓફ માય ટીચર, પેલી મારા શિક્ષકની કાર છે। તો વાક્ય શું બનશે? ધીસ ઇઝ માય ટીચર્સ કાર, આ મારા શિક્ષકની કાર છે, માય ટીચર્સ કાર। ઓકે મિત્રો ચાલો નંબર સેવન, ધેટ ઇઝ ધ ઓફિસ ઓફ દર્શિત, પેલી દર્શિતની ઓફિસ છે। વાક્ય શું બનશે? ધેટ ઇઝ દર્શિત્સ ઓફિસ। ઓકે નંબર આઠ, ધીઝ આર ધ બુક્સ ઓફ જય,
પેલી જૈની ચોપડીઓ છે, બુક્સ છે, તો વાક્ય શું બનશે? ધીઝ આર જૈસ બુક્સ. ઓકે દોસ્તો, આવડશે?